ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો ગણિતની સ્વાધ્યાય પોથી ખોલી કાઢો. એમાં આપણે દાખલા નંબર 7 સુધી ક્ષેત્રફળ અને પરિમિતિમાં દાખલા નંબર 7 થઈ ગયેલો છે. હવે આપણે દાખલા નંબર 8 ઉપર આવીએ. સ્વાધ્યાય પોથીમાં જોવાનું છે બધાએ. એમાં જુઓ આઠમો દાખલો. આલેખ પત્ર પર વિવિધ ટપાલ ટિકિટો મૂકી છે, તે પરથી દરેક ટિકિટની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. પરિમિતિ પણ શોધવાની છે ને ક્ષેત્રફળ પણ શોધવાનું છે, બંને વસ્તુ શોધવાનું છે, ધ્યાન આપજો. ને કૌંસમાં આપ્યું છે આલેખ પત્રમાં દરેક ખાનાનું માપ 1 સેમી ગુણ્યા 1 સેમી. આ ખાસ આપણે જોવાનું. આલેખ પત્રના દરેક ખાનાનું માપ 1 સેમી ગુણ્યા 1 સેમી છે, એટલે 1 સેન્ટીમીટરનું ચોરસ છે. તો હવે ધ્યાન આપો, પહેલી ટિકિટ આલેખ પત્ર પર પહેલી ટિકિટ જે છે એની લંબાઈ પહોળાઈ આપણે જાતે નક્કી કરવી પડશે, અનાધર બરાબર. ત્યાર પછી એની પરિમિતિ શોધી શકાય. તો ચાલો જુઓ, પહેલી ટિકિટમાં લંબાઈ છે 5 સેમી. તો ઉપર તમે પેન્સિલથી લખી દો ટિકિટની અંદર 5 સેમી ને પહોળાઈ છે 3 સેમી. તો હવે 5 સેમી લંબાઈ આ રીતે ટિકિટ છે, બધા બાજુ ધ્યાન આપો. આ રીતે ટિકિટ આલેખ પત્ર પર દોરેલી છે. તો અહીંયા લખો 5 સેમી ને અહીંયા લખો 3 સેમી. આ લંબાઈ પહોળાઈ મળી ગઈ. હવે બંનેની સામ સામે પણ લખી દો 3 સેમી અને આની સામે આવશે 5 સેમી. લંબાઈ પહોળાઈ મળી જાય એટલે પરિમિતિને ક્ષેત્રફળ શોધવાનું એકદમ ઈઝી થઈ જાય. તો જુઓ, હવે પરિમિતિ છે પહેલી ખાલી જગ્યા 1 નંબર, ટિકિટ એ ની પરિમિતિ ખાલી જગ્યા સેમી. તો ટિકિટ એ ની પરિમિતિ સરવાળો કરવાનો પરિમિતિમાં બધી બાજુના માપનો. તો 5 10 ને 13 ને 16. તો 1 નંબર છે એમાં જે ખાલી જગ્યા આપી છે એમાં લખો 16 સેમી. આ રીતે 16 સેમી. અને 2 નંબર જે છે સામે એમાં ટિકિટ એ નું ક્ષેત્રફળ લખવાનું છે, આ જ ટિકિટ નું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈ નો ગુણાકાર. તો 5 40 15 પછી ક્ષેત્રફળ નો એકમ આવશે ચોરસ સેમી. 15 6 સેમી. આ તમારે બીજી ખાલી જગ્યામાં લખવાનું. ચાલો એ રીતે ટિકિટ બી. ટિકિટ બી માં લંબાઈ પહોળાઈ લખી દો, ઉપર 4 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર. બધી બાજુના માપ તમે લખી દો 5 સેમી ને 4 સેમી. તો એની પરિમિતિ આવશે 18 સેમી. લખો 3 નંબરમાં અહીંયા 18 સેમી અને એનું ક્ષેત્રફળ કેટલું આવશે 5 6 ગુણાકાર. ક્ષેત્રફળમાં બે બાજુના માપનો ગુણાકાર કરવાનો. તો 5 6 20 ચોરસ સેમી. પડી ગઈ સમજ? ચાલો એ રીતે આકૃતિ સોરી ટિકિટ સી. ટિકિટ સી ચોરસ આપેલી છે, બધી બાજુનું માપ કેટલું છે 3 3 સેમી. તો એની પરિમિતિ આવશે 12 સેમી. લખો અને એનું ક્ષેત્રફળ આવશે 9 ચોરસ સેમી. હવે ટિકિટ નંબર ડી. ટિકિટ ડી માં જુઓ, એમાં 7 સેમી લંબાઈ 3 સેમી પહોળાઈ બરાબર. એની પરિમિતિ આવશે 20 સેમી અને ક્ષેત્રફળ આવશે 7 ટાળી 21 ચોરસ સેમી. હવે ટિક 9મો જુઓ. 9મો પ્રશ્ન, ટિકિટ ઈ ની પરિમિતિ. તો 4 સેમી ને 3 સેમી પહોળાઈ, 4 સેમી લંબાઈ. તો એની પરિમિતિ આવશે 14 સેમી અને એનું ક્ષેત્રફળ એટલે ગુણાકાર કરીએ તો 4 તાળી 12 ચોરસ સેમી. અને છેલ્લી ટિકિટ જે છે એફ,
એમાં ઉપર લખો 5 સેમી અને પહોળાઈ આવશે 4 સેમી તો એનું ક્ષેત્ર સોરી પહેલા પરિમિતિ લખજો 18 સેમી અને એનું ક્ષેત્રફળ આવશે 20 ચોરસ સેમી થઈ ગયું હવે 9મો દાખલો આવો 9મા દાખલામાં તમને શું કહેવામાં આવે છે જુઓ નીચે આપેલા જમીનના ટુકડાને એક સરખા એવા ત્રણ ભાગમાં વહેંચો કે જેથી દરેક ભાગમાં એક વૃક્ષ આવે તથા દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો જો આખું આવો જમીનનો ટુકડો છે આ રીતે એક સરખા ભાગ પાડીને આખો જમીનનો ટુકડો બનાવેલો છે બરાબર છે આ ટુકડાની અંદર અમુક અમુક જગ્યા પર એક એક વૃક્ષ આવ્યો છે દેખાય છે તો હવે આપણે આ જમીનના ટુકડાના ત્રણ સરખા ભાગ કરવાના છે ને એવી રીતે કરવાના કે દરેક ભાગમાં એક વૃક્ષ આવે બરાબર તો પહેલા ગણી કાઢો કે એમાં કુલ કેટલા ખાના છે આડા 10 છે ને ઊભા ગણો 9 છે એટલે ટોટલ 90 ભાગ છે 90 ખાના કરેલા છે 90 ને આપણે ભાગ કરવાના છે કોણ તો 90 ને 3 એ ભાગી કર સમજો બરાબર કુલ ખાના 90 છે જમીનના ટુકડાના એક સરખા ભાગ કરવાના છે તો એમાં કુલ ખાના 90 છે આપણે 3 ભાગ કરવાના છે તેને 3 એ ભાગો તો 3 ટાળી 9 શૂન્ય ઉપરની ટાઈમ શું ભાગની ચાલે તેનું શું તો 90 ને 3 એ ભાગ્યા તો એક ખાનામાં 30 આવશે એક ભાગમાં 30 ખાના આવે એ રીતે આપણે ભાગ પાડવાના છે એટલે કે 30 30 ના 3 ભાગ પાડવાના સમજો બરાબર 30 30 ના 3 ભાગ પાડવાના એક ભાગમાં 30 ખાના બીજા ભાગમાં 30 ખાના અને ત્રીજા ભાગમાં 30 ખાના પણ 30 એ 30 ખાના એવી રીતે લેવાના કે 3 એ 3 ભાગમાં એક એક વૃક્ષ આવે ખ્યાલ આવી ગયો જુઓ એક એક વૃક્ષ લેવાનું છે બધા ભાગમાં અને બધા ભાગમાં અલગ અલગ રંગ પૂરવાનો એક ખાનામાં એક ભાગમાં લાલ એક ભાગમાં લીલો અને એક ભાગમાં પીળો તમારી ઈચ્છા મુજબ 3 એ 3 ભાગમાં અલગ અલગ રંગ પૂરજો આ તમારાથી થશે ને ની થાય તો હું તમને ફોટો મોકલાવીશ એમાં જોજો ફોટામાં મેં ભાગ પાડેલા છે બરાબર એટલે 3 એ 3 માં એક એક વૃક્ષ પણ લેવાનું છે ચાલો એ જ પ્રમાણે 2 નંબર છે હવે 2 નંબરની આકૃતિ જો એમાં પણ જમીનનો ટુકડો મોટો છે એના કુલ ખાના ગણી કાઢીએ પંદર આડા છે ને 12 ઊભા છે 15 આડા ને 12 ઊભા એટલે આપણે શું કરવાનું 15 ગુણ્યા 12 તો 180 ખાના છે ટોટલ કેટલા ખાના છે 180 હવે 180 ખાનાના 3 સરખા ભાગ પાડવાના છે તો આપણે એને 3 વડે શું કરવું પડે ભાગવું પડે તો એક ભાગમાં કેટલા ખાના આવે તે આપણને મળે તો આ 180 ખાનાનો આખો ટુકડો છે એના 3 સરખા ભાગ કરવાના છે તો 3 એ ભાગી કાઢીએ તો એક ભાગમાં કેટલા આવે તે મળી જાય તો 3 6 વાર 18 ઉપરથી તૈયાર શું ભાગની ચાલે તેનું શું એટલે એક ભાગમાં 60 ખાના લેવાના કેટલા ખાના લેવાના આમાં તમારે કેટલા ખાના લેવાના છે 30 ને બીજી આકૃતિ જે છે તેમાં 60 ખાનાનો એક ભાગ પાડવાનો ને એમાં પણ એક એક વૃક્ષ 3 3 ખાનામાં આવવું જોઈએ આ કામ પેન્સિલથી કરવાનું છે બોલપેનથી કરતા કેમ કે ભૂલ થાય તો છેકાશે નહીં એટલે આના ભાગ પેન્સિલથી પાડવાના ની આવડે તો રહ જોજો ફોટો આવે જ છે ફોટામાં જોઈને કરજો હવે આવો દાખલા નંબર 10 નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ કયા એકમમાં કરશો લાગુ પડતા સ્તંભના ખાનામાં ખરું
करो। चलो आपणे आ नीचे आपेली बड़ी वस्तुनु क्षेत्रफळ शोधवुं छे। तो नानी वस्तु होय तो सेंटीमीटर में मपाय, चौरस सेमी में। थोड़ी मोटी वस्तु होय तो चौरस मीटर में, अने खूब मोटी वस्तु होय तो चौरस किलोमीटर में। तो आपणे कहेवानुं छे के कई वस्तुनुं माप कया एकममां लेवाशे। तो पहेलुं तमने आपेलुं छे हठ रूमाल। हठ रूमाल आपणो नानो ज होय छे, तो एनुं माप चौरस सेंटीमीटर में लेवाय। नानी वस्तु सेमी में मपाय। चलो ए माटे खरुं करेलुं छे। हवे साड़ी, साड़ी थोड़ी मोटी होय छे, तो साड़ीनुं माप लेवुं होय, एनुं क्षेत्रफळ शोधवुं होय तो मीटर में शोधी शकाय। मीटर एटले चौरस मीटरना खानामां खरुं करीने, फक्त खरुं करवानुं छे। बूढ़ी पेटी, चेस बोर्ड, તમે રમવાનું ચેસ બોર્ડનું જે એ આવે છે ને ચોરસ, તે સેન્ટીમીટરમાં માપી શકાય, ચોરસ સેમી। પુસ્તકનું પાનું, આપણી ચોપડીનું પાનું, એ પણ ચોરસ સેમીમાં માપી શકાય। મોબાઈલ ફોન, એ પણ નાનો આવે છે, એને પણ ચોરસ સેમીમાં માપી શકાય। સારાનું મેદાન, આપણી સારાનું મેદાન મોટું છે તો એને માપવા માટે, એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે મીટર એકમનો ઉપયોગ કરવો પડે, તો ચોરસ મીટર। શહેરની કુલ જમીન, હવે આપણે જે શહેરમાં રહેતા હોય એની કુલ જમીનનું ક્ષેત્રફળ શોધવું છે, તે તો બહુ મોટું વધી, બહુ માપ વધી જાય, ક્ષેત્રફળ મોટું થઈ જાય, તો એને માપી શકીએ ચોરસ કિમી। છેલ્લું ખાનું છે ને ચોરસ કિમી, એમાં કરવું કરો। ખુરશીની બેઠક, આપણે જે ખુરશીઓમાં બેસીએ છીએ એની બેઠક, તો એને તમે સેમીમાં માપી શકો, ચોરસ સેમી। વર્ગખંડનો દરવાજો, આપણા વર્ગનો દરવાજો આપણે મીટર એકમમાં માપી શકીએ, તો ચ મીટર। બ્લેકબોર્ડ, એ પણ ચોરસ મીટરમાં માપી શકાય। બગીચો, ચોરસ મીટર। ટ્રીપોય, ટ્રીપોય નાની હોય તો આપણે ચોરસ સેમીમાં માપી શકીએ। ભારતનો રાષ્ટ્રધ્વજ, આપણા દેશનો ઝંડો, ધ્વજ, ચોરસ સેમી। અને રસોડાનું ભોંયતળિયું, આપણા ઘરમાં જે રસોડું છે, કિચન, એનું ભોંયતળિયું તો કે મોટું હોય તો એને માપવા માટે આપણે ચોરસ મીટર એકમનો ઉપયોગ કરવો પડે। ચાલો હવે દસ દાખલા પછી પાછળ આવો, અગિયારમો દાખલો, એમાં વિગતવાળા દાખલા છે। જુઓ, મળ્યા? આ દાખલાને ધ્યાનથી વાંચવા પડે, જે દાખલામાં ની સમજ પડે ને તો એની રકમ બરાબર ધ્યાનથી વાંચો તો જ દાખલો આવડે। મહેશભાઈએ રસોડાના ભોંયતળિયે ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું। દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 10 સેમી છે અને તેમનું રસોડું 150 સેમી લાંબું અને 100 સેમી પહોળું છે, તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડે? ચાલો તમે ધ્યાન આપજો, રસોડાની અંદર ટાઇલ્સ લગાવવી છે તો શું કરવાનું? જુઓ, જ્યારે પણ તમને આવા દાખલા પૂછાય ક્ષેત્રફળના, રસોડાનું, રસોડામાં નીચે સપાટી પર ટાઇલ્સ લાગે એટલે સપાટીનું હંમેશા શું શોધી શકાય? ક્ષેત્રફળ। ને જ્યારે પણ તમને આવા દાખલા પૂછાય ત્યારે પહેલાં તમારે શું કરવાનું? રસોડું અને ટાઇલ્સ બંનેનું ક્ષેત્રફળ શોધવું પડે તો જ આ દાખલો આગળ થાય। પહેલાં આપણે રસોડાનું શોધવાનું અને પછી એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવાનું, ત્યાર પછી બંનેનો ભાગાકાર કરવાનો, તો આપણને કેટલી ટાઇલ્સની જરૂર છે તે મળી જાય। સમજ પડી? પહેલાં રસોડાનું શોધો। ચાલો, એમના રસોડાનું માપ કેટલું છે જુઓ, નીચે આપેલું છે રસોડાનું ક્ષેત્રફળ। રસોડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। કેમ હું લંબાઈ પહોળાઈ લખું છું? કારણ કે એનું માપ આપ્યું છે 150 સેમી લંબાઈ અને 100 સેમી પહોળાઈ।
તેની પર આ 100 ના 2 શૂન્ય મૂકી દીધા ચોરસ સેમી આ ક્ષેત્રફળનો એકમ લખવો પડે રસોડાનું ક્ષેત્રફળ આવ્યું 15000 ચોરસ સેમી બરાબર આ રસોડાનું મળી ગયું હવે ટાઇલ્સ નું શોધો એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ હવે ટાઇલ્સ નું ક્ષેત્રફળ શોધવા માટે એનું માપ જોઈ લે ટાઇલ્સ કેટલા માપની લગાવવાની છે ચોરસ લગાવવાની છે દરેક ચોરસ ટાઇલ્સ ની બાજુની લંબાઈ 10 સેમી એટલે એક બાજુ 10 સેમી હોય તો ચોરસ માં તો બીજી બાજુ પર કેટલી હોવાની 10 તો ટાઇલ્સ નું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10 લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર આ ચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ 10 ગુણ્યા 10 હવે 10 ગુણ્યા 10 એટલે કેટલા થવાના 100 10 10 વાર 100 100 ચોરસ છે આ ટાઇલ્સ નું મળી ગયું આ રસોડા હવે રસોડાના ક્ષેત્રફળને ટાઇલ્સ ના ક્ષેત્રફળ વડે ભાગી કા આ 15000 ભાગ્યા 100 આને આ ક્ષેત્રફળ વડે ભાગી કરવાનું ખ્યાલ આવ્યો રસોડાનું આવ્યું તેને ટાઇલ્સ ના ક્ષેત્રફળથી ભાગીએ 100 એકુ 100 ઉપરથી ઉટાઈનો 100 5 વાર 500 ઉપરથી ઉટાઈનો 100 ભાગની ચાલે તેનું 100 એટલે 150 તમને છેલ્લે પૂછેલું છે કેટલી ટાઇલ્સ ની જરૂર પડે તો કુલ કેટલી ટાઇલ્સ ની જરૂર પડે 150 ટાઇલ્સ ની જરૂર પડશે પડી ગઈ સમજ જો આ દાખલામાં એકદમ ઈઝી છે આવો દાખલો પૂછાય ને કે ટાઇલ્સ જડવી છે કલર કામ કરવું છે બગીચામાં પથ્થર જડાવવા છે આવું કંઈ પણ કામ આવે તો હું આ કરવાનું પહેલા મોટી વસ્તુનું ક્ષેત્રફળ શોધી કરવાનું ત્યાર પછી જે વસ્તુ લગાવવાની છે એ એક વસ્તુનું ક્ષેત્રફળ શોધી કરવાનું ને પછી બંનેનું જે ક્ષેત્રફળ આવ્યું તેનો ભાગાકાર કરી નાખવાનો ચાલો એ જ રીતે બે નંબર જુઓ એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 24 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય બગીચો છે ખબર જો આ બગીચો છે આ બાજ એની વાડ છે વાડ તો પણ થાય કઈએ થાય આ ચાર બાજુ પર વાડ થાય વાડ અંદર થાય જ નહીં બરાબર અંદર તો વાડ નહીં થાય આ ચાર બાજુ પર વાડ કરેલી છે એ વાડની લંબાઈ આ બધી વાડની લંબાઈ આવે 24 મીટર 24 મીટર વાડની લંબાઈ છે તો બગીચાની એક બાજુની લંબાઈ શું હશે 24 મીટર આ ટોટલ હોય તો આપણે ખબર છે કે આ ટોટલ 24 છે તો બગીચાની કુલ બાજુ કેટલી છે 4 તો 24 ને 4 ભાગી કરો 24 ને 4 ભાગી કરો તો 4 6 24 તો એક બાજુની વાડ એક બાજુની લંબાઈ કેટલી હશે 6 મીટર મીટર આપેલું છે તમને તો એક બાજુની લંબાઈ કેટલી આવવાની 6 મીટર આ 6 આ 6 ને આ 6 છ છ ચોવીસ વાર 24 મીટરની છે તો વાર પણ થાય તો એની ઢર પર જ થવાની સમજ પડી તમે હમણાં ખાલી દાખલા સમજી લેજો પછી લખજો હું ફોટા મોકલાવા એમાં જોઈને લખજો હવે ત્રીજું જો એક પાટડા 20 સેન્ટીમીટર લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય ચાલો જુઓ શું કીધું છે 20 સેમી લાંબો તાર છે તારમાંથી આવો લંબચોરસ બનાવવાનો છે આ 20 સેમીનો છે તાર બરાબર જોજો તારની લંબાઈ છે 20 સેમી ને આપણે જે લંબચોરસ બનાવવાનું છે આવા લંબચોરસ બનાવવાના છે લાંબા તાર માંથી તો એની પહોળાઈ આપણી છે 70 સેમી બરાબર તો હવે આપણે શું કરવાનું છે 70 સેમી પહોળાઈ આપણી છે 20 સેમી તારની લંબાઈ છે તો એની 20 સેમી આખો તાર 20 સેમીનો લાંબો છે પહોળાઈ છે 70 સેમી તો આપણે એની લંબાઈ શોધવાની છે તો કેટલી આવશે બોલો લંબચોરસમાં સમસામેની બાજુના માપ કેવા હોય છે સરખા તો 20 ની અંદરથી આ 6 ભાગ કલાક તો કેટલા વધવાના 20 માંથી 6 ભાગ કલાક તો કેટલા વધે 14 વધે હવે 14 ને 2
છે 20 ની અંદર થી 3 ને પણ 6 ભાગ તો લઈએ એટલે કેટલા વાળા 14 ને એ 14 ને આ બે માં અડધા અડધા કરી દે તો આનું માપ 7 ને આનું માપ પણ 7 હવે ચોથો દાખલો આવો એક કે ચોરસ કેરમ બોર્ડ ની પરિમિતિ 200 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું કેરમ બોર્ડ છે ચોરસ કેવું છે તે ખાસ જોવાનું કેરમ બોર્ડ ચોરસ આપ્યું છે એની પરિમિતિ છે 200 સેમી બરાબર ધ્યાન આપજો પરિમિતિ 200 સેમી થઈ એટલે કે એક બાજુનું માપ કેટલું આવશે 50 સેમી આ 50 આ 50 ને આ 50 તો 200 થઈ ને 50 સેમી એક બાજુનું માપ હોય તો પરિમિતિ 200 થાય હવે એનું ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ એટલે આ બે નો ગુણાકાર 50 ગુણ્યા 50 તો 50 ગુણ્યા 50 ગુણાકાર ની કરવા બેસવાનું મોડે કરી નાખવાનું 5 5 વાર 25 ને એની પર આ બંને શૂન્ય મૂકો 2500 ચોરસ સેમી આ રીતે તમારે જવાબ લાવવાનો ગુણાકાર જ્યાં કરવા જેવું હોય ત્યાં કરવાનો જ્યાં મોડે થઈ જાય તે તમારે મોડે કરી નાખવાનું જો આવો ગુણાકાર મોડે થાય 5 5 વાર 25 25 ની ઉપર તમારા બે શૂન્ય મૂકી દેવાના એટલે 2500 ચોરસ સેમી એ કેરમ બોર્ડનું ક્ષેત્રફળ આવશે ને કેરમ બોર્ડની પરિમિતિ 200 આપેલી ને એક બાજુનું માપ શોધવું હોય તો ચાર બાજુએ ભાગી કાઢો 200 ને ચારે ભાગી કાઢો તો એક બાજુનું માપ મળી જાય ચાર પંચા 20 શૂન્ય ઉપાય શૂન્ય ચડાવ્યું 50 સેમી આવી ગયા સમજ પડી ગયા બધાને હવે આ રીતે તમારે આ બધા દાખલા કરવાના છે પણ આ દાખલા છે ને ફોટો નહીં આવે ત્યાં સુધી નહીં કરતા કેમ કે બધા ટીચર ઘરમાં પડશે બધા વિગતવાળા દાખલા છે ચારે ચાર એટલે એમાં વિગત લખવી ફરજિયાત છે સમજ પડી ગયા બધાને ચાલો હવે આવો 12મો દાખલો 12મા દાખલામાં શું કહ્યું છે જુઓ નીચે આપેલા ચોરસમાં જુદા જુદા માપના 3 એવા લંબચોરસ બનાવો કે જેમનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થાય અને તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો ખાના એક ખાનાનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી તમને પાછળ ખાના આપેલા છે એમાં તમારે ખાલી લંબચોરસ બનાવવાના છે ધ્યાન આપજો અને જેવો તમે લંબચોરસ બનાવો તે પ્રમાણે નીચેના ખાના પૂર્ણ કરો તો તમને જુઓ મોટો એટલો દોડી જ આપેલું છે આલેખ પત્ર જેવું જ છે બેઠું એક ચોરસ સેમીનું એક ખાનું છે આપણે 12 ચોરસ સેમી ક્ષેત્ર પર આવે એવા લંબચોરસ બનાવવાના છે 12 ચોરસ સેમીનું ક્ષેત્ર પર આવવું જોઈએ તો ચાલો પહેલો લંબચોરસ બનાવો એક નંબર આડા ચાર ખાના લે આડા ચાર ઊભા 3 ને લીટી દોરી તો અહીંયા 12 ખાના થઈ જશે જો આડા ચાર લે ને ઊભા 3 લે તો 4 ને 4 8 ને 4 12 થઈ ગયા હવે તમારે લખવાનું છે નીચે ખાલી જગ્યામાં જો પહેલું લંબાઈ આપેલું છે તો લંબાઈ અહીં આવી 4 તો અહીંયા લખો 4 પછી પહોળાઈ આપી છે તો પહોળાઈમાં 3 હવે એનું ક્ષેત્રફળ ને એની પરિમિતિ ચાલો તો આ 4 આ 3 આ 4 ને આ 3 તો એનું ક્ષેત્ર પહેલા ક્ષેત્રફળ છે તો 4 તાલી 12 તો ક્ષેત્રફળમાં લખો 12 12 ચોરસ સેમી બરાબર અને પરિમિતિ 4 ને 4 8 ને 3 11 ને 3 14 પરિમિતિમાં લખો 14 સેમી બધું શોધતા જવાનું છે ને દોડતા પણ જવાનું આ એક લંબચોરસ દોડાઈ ગયો હવે બીજો લંબચોરસ તમારે બનાવવાનો છે આડા 3 ખાના લે ને ઊભા 4 ખાના લે એટલે બદલાઈ પણ જશે આ રીતે આ 3 ને આ 4
लंबाई मां टॉन पोहराई 4 सेमी बराबर अबे पहला क्षेत्रफळ छे तो 4 तारी 12 चौरस से अने पछी परिमिति छे तो 3 ने 3 6 ने 4 10 ने 4 14 छे 14 सेमी एनी पर परिमिति आवशे દોરતા પણ જવાનું એની લંબાઈ પહોળાઈ લખવાની એની પર ક્ષેત્રફળ શોધવાનું એની પરિમિતિ શોધવાની ચાલો ત્રીજો લંબચોરસ દોરવાનો છે આડા 6 6 ખાના લે લંબાઈ અને ઊભા 2 ખાના બરાબર હવે અહીંયા 6 ને અહીંયા 2 આ માપ આવશે તો લંબાઈ માં લખો 6 ત્રીજું 6 સેમી પહોળાઈ માં લખો 2 સેમી બરાબર એનું ક્ષેત્રફળ આવશે 6 * 5 ચોરસ સેમી અને એની પરિમિતિ આવશે 16 સેમી લખાઈ ગયું જો આ રીતે 12 બધાનું 12 ચોરસ સેમી ક્ષેત્રફળ આવવું જોઈએ તો બધાના 12 આવી ગયા ક્ષેત્રફળમાં પરિમિતિ ગમે તે આવે તે ચાલે આમાં આપણે સૂચનામાં આપેલું છે કે ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થવું જોઈએ એવા તમારે લંબ ચોરસ બનાવવાના છે તો આ 3 લંબ ચોરસ બની ગયા જુઓ તો અહીંયા આપણો આ ચેપ્ટરના બધા દાખલા પૂરા થાય છે આ વિડિયો પહેલા જોજો ત્યાર પછી એની સાથે હું જે ફોટા મોકલાવીશ એ ફોટા જોઈને તમારા વિગતવાળા દાખલા લખવાના છે બાકીની વસ્તુ જો તમને ખબર પડી જતી હોય તો જાતે કરશો કરી લખવાનું ને આ લંબચોરસ દોરો તો પેન્સિલથી દોરજો બરાબર આટલું કામ સ્વાધ્યાય પોથીમાં આ 12 દાખલા સુધીમાં એક પણ દાખલો બાકી રહેવો નહીં જોઈએ બધા દાખલા કમ્પ્લીટ ફોટામાં જોઈને લખી નાખજો સ્વાધ્યાય પોટીમાં ને સારા અક્ષરે લખવાનું રહેશે